દિયોદર તાલુકાના સેસણ ગામની અંદર 50 થી પણ વધારે બિનકાયદેસર માંસ મટનની હાટડીઓ આવેલ છે તેવું આ આવેદનપત્રમાં જણાવ્યું હતું અને તેમના દ્વારા ખુલ્લેઆમ આજુબાજુના વિસ્તારોથી રખડતા પશુઓના ઘરે લાવી તેમની તસ્કરી કરી તેમને આ કતલખાનામાં મૂકવામાં આવે છે અને તેમની પાસેથી વધુ સંખ્યામાં પિકઅપ ગાડીઓ છે જે 24 કલાક બિનકાયદેસર પશુઓની હેરાફેરી કરે છે અને આ લોકો માથા ભારે અને જૂનુંની સ્વભાવના હોવાથી તેમની ગાડીઓ કોઈ પણ રોકાવાની કોશિશ કરતા નથી અને કોઈ રોકાવે તો તેમના દ્વારા હિંસક હુમલો કરવામાં આવે છે અને આ લોકો એટલો બધો ત્રાસ આપે છે કે દિયોદર તાલુકાના હિન્દુઓની લાગણી દુભાય છે તેવા આક્ષેપો આ ગોરક્ષકો દ્વારા કરવામાં આવ્યા છે જે તેનાથી કોમી એકતા જોખમાય તેવો ભય પણ ઊભો થઈ રહ્યો છે તેવું ગૌરક્ષકો જણાવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા બનાવો બને છે તો આ બાબતે તંત્રને સાથે રાખીને જો આ સેસન ગામમાં સર્ચ કોમ્બિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ગૌરક્ષકો દ્વારા. તેમજ જે પણ હથિયારો ત્યાં રાખવામાં આવે છે તે હથિયારો કબજે લેવામાં આવે તેવી માંગ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે અને બનાસકાંઠા જિલ્લા તંત્રને સૂચના આપી આ પ્રકારની પ્રવૃત્તિ હંમેશા માટે બંધ થાય તેમજ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેમજ ભવિષ્યમાં આવી ઘટના ના બને તેવી લોકોની માંગ ઉઠી રહી છે.